મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ગ્રીલ સેન્ડવિચ આજે આપણે તવા પર બનાવવાના છીએ હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે જો આ ટેસ્ટી ગ્રીલ સેન્ડવિચની રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બિલમાં ઓલના નિશાન પર ક્લિક કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો સેન્ડવિચ માટે પહેલાં તો આપણે તેની લીલી ચટણી રેડી કરી લઈએ તો તેના માટે એક બાઉલ આપણે લીલા ધાણા લઈશું અને ધાણાને આપણે ડાળા સાથે જ લઈશું હવે તેમાં અડધો બાઉલ ફુદીનાના પાના એડ કરીશું અને તેમાં બે સમારીને લીલા મરચાં એડ કરી લઈશું તો આ સેન્ડવિચ થોડી સ્પાઈસી જ બને છે મેં અહીં તીખા મરચાં લીધા છે તો એ પ્રમાણે તીખાશ એની વધુ હોય એ રીતે એડ કરીશું હવે એમાં ત્રણ ચમચી શેકેલા ચણાના ફોતરા કાઢીને એડ કરીશું આમાં દાળિયા પણ એડ કરી શકાય છે અને સેવ પણ એડ કરી શકાય છે હવે એક લીંબુનો રસ એડ કરી લઈશું તો આ ચટણી સ્વાદમાં ખટ્ટી મીઠી હોય છે અને થોડી સ્પાઈસી પણ હોય છે અને આ સ્પેશિયલી સેન્ડવિચ માટે જ બનાવેલી છે હવે તેમાં ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું તો મીઠું અહીં સ્વાદ અનુસાર એડ કરવાનું છે અડધી ચમચી સંચડ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું અને હવે આને ક્રશ કરી લઈશું હવે આમાં થોડું પાણી એડ કરી લઈ તેને ફરીથી મિક્સી જારમાં ફેરવી લઈશું તો ચટણી આપણી એકદમ રેડી છે તો બસ આપણે એની આ વેજ પેસ્ટ બનાવવાની છે તો હવે ચટણીને આપણી સાઈડ પર કરી લઈએ હવે આપણે ચોપેટ પર ત્રણ બ્રેડને ગોઠવી દઈશું અને બ્રેડ ઉપર બટર લગાવી લઈશું અને તેને પૂરી બ્રેડ ઉપર આ રીતે પાથરી લઈશું હવે આપણે જે લીલી ચટણી બનાવી છે તો એમાંથી એક ચમચી ચટણી એના ઉપર મૂકી લઈશું અને એને પણ આખી બ્રેડ પર પાથરી લઈશું અને હવે તેના પર બાફેલા બટેકાને આ રીતે ચિપ્સ બનાવીને મેં રેડી કરી છે તો એક એક કરીને એના ઉપર આ રીતની ચિપ્સ ગોઠવી દઈશું હવે તેના ઉપર થોડો ચાટ મસાલો ભભરાવી લઈશું તો ચાટ મસાલાથી આનો ટેસ્ટ એકદમ ચટપટો આવે છે જો ચાટ મસાલો ના ભભરાવો હોય તો સેન્ડવીચ મસાલો પણ તમે એના પર ભભરાવી શકો છો હવે તેના પર ઝીણી સમારેલી ડુંગળી આ રીતે મૂકી દઈશું તો જો તમે ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અને એની જગ્યાએ તમે કાકડી પણ મૂકી શકો છો હવે આપણે બીજી બ્રેડ પર એ જ રીતે બટર લગાવી લઈશું બટર લગાવ્યા બાદ હવે તેના પર પણ આપણે લીલી ચટણી આ રીતે પાથરી લઈશું તો હવે આ ચટણી લગાવેલા ભાગને આપણે નીચેની સાઈડે જવા દઈશું અને બ્રેડની ઉપર ફરીથી આપણે બટર અને ચટણી લગાવી લઈશું હવે તેની પર ટામેટાની આ રીતની સ્લાઇડ્સ ગોઠવી દઈશું ટામેટાને આ રીતે ગોઠવ્યા પછી ઉપર થોડા શિમલા મિચના નાના નાના ટુકડા મૂકી દઈશું તો મેં અહીં શિમલા મીચને એકદમ પાતળી પટ્ટીમાં કટિંગ કરેલું છે અને હવે તેના પર થોડો ચાટ મસાલો ભભરાવી લઈશું અને હવે તેના પર ત્રીજી બ્રેડમાં પણ બટર અને ચટણી એ જ રીતે લગાવી લઈશું અને આ બ્રેડને પણ સેન્ડવિચ પર ચટણીવાળો ભાગ નીચે જાય એ રીતે ગોઠવી લઈશું અને હવે સારી રીતે તેને હાથ વડે થોડી પ્રેસ કરી લઈશું તો હવે સેન્ડવીચ આપણે તવા પર બનાવવાના છીએ તો તેમાં થોડું બટર મૂકી લઈશું તો સેન્ડવિચને ક્રિસ્પી કરવા માટે આપણે બટરનું પ્રમાણ થોડું વધારી રાખીશું જેથી આપણી સેન્ડવીચ એકદમ ક્રિસ્પી અને એનો કલર એકદમ મસ્ત લાલ આવે અને હવે સેન્ડવિચને આ રીતે મૂકી દઈશું અને બધી બાજુથી તેને સરખી કરી એના પર એક ડીસુંધી પાડી દઈશું અને એના પર થોડો વજન મૂકી દઈશું જેથી કરી આપણી સેન્ડવિચ એકદમ સેન્ડવિચ મેકર જેવી જ બને તો તેને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસ પર મેં ચડવી લીધી છે અને હવે આપણે તેના પર બટર લગાવી લઈશું તો એકવાર ચેક કરી લેવું કે સેન્ડવિચ નીચેથી ક્રિસ્પી થઈ છે કે નહીં મેં પહેલાં ચેક કરી લીધી હતી તો નીચેથી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી થઈ ગયેલી છે તો ઉપર આ રીતે બટર લગાવી લેવું અને પછી સેન્ડવિચની આ રીતે પલટાવી લેવી તો સેન્ડવિચ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને તેનો કલર પણ એકદમ સરસ લાલ આવી ગયો છે તમે જોઈ શકો છો અને હવે તેને બીજી સાઈડેથી પણ ક્રિસ્પી થવા દઈશું પણ હવે તેની ઉપર આપણે ડીશ નહીં મૂકીએ જો ડીશ મૂકીશું તો સેન્ડવિચ આપણી એકદમ સોફ્ટ થઈ જશે અને આપણે સેન્ડવિચને એકદમ ક્રિસ્પી બનાવવાની છે તો હવે એને આ રીતે ખુલ્લી રાખીને જ એની નીચેની સાઈડ આપણે એકદમ ક્રિસ્પી કરી લેવાની છે તો સેન્ડવિચ હવે નીચેથી પણ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તેની બહારની બોર્ડરથી ખબર પડી જાય છે તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ બધી જ બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે તેને આપણે નીચે ઉતારી લઈશું પણ એકવાર હું તમને બતાવું કે આપણી સેન્ડવીચ કેટલી ક્રિસ્પી થઈ છે તો એના અવાજ પરથી જ આપણને ખબર પડે છે કે કેટલી ક્રિસ્પી થઈ છે તો હવે એને આ રીતે આપણે લારીની જેમ જ એનું કટિંગ કરીશું તો એને ત્રણ ઊભી પટ્ટી અને ત્રણ આડી પટ્ટી એમ કરી આપણે નવ પીસમાં એનું કટિંગ કરી લઈશું અને હવે એને સર્વ પણ આપણે એ રીતે લારીની જેમ જ ડીશમાં કરીશું ઉપરથી થોડું ચીજ ભભરાવી લઈશું અને થોડા લીલા ધાણા ભભરાવી લઈશું અને સેન્ડવીચની આપણે બનાવેલી લીલી ચટણી યા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈશું તો બની છે ને આપણી આ સેન્ડવિચ એકદમ પરફેક્ટ લારી જેવી એના એક એક લેયરથી અલગ તરી આવે છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ